બાળકો, જય શ્રી કૃષ્ણ જ્ઞાનપથ વિદ્યાલયમાં આપશોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2 વિષય કલોલ, એમાં પાઠ 7 આપણે આગળ જોતા જતા, તો એમાં આપણે વાર્તા જોઈ અને બાળગીત જોયું. આજે આપણે પાના નંબર 87 ઉપરથી જોવાનું છે. તો ચાલો બધાએ કલોલ પાઠ્ય કાઢશે, એમાં પાના નંબર 87 મળ્યું બધાને. ચાલો, એમાં તમને કીધું છે, કહો તો આખી વાર્તામાં તમને ક્યારે બહુ હસવું આવ્યું? તો આખી વાર્તામાં આપને ક્યારે ખૂબ જ હસવું આવ્યું હતું? તો કે જ્યારે ગોરીઓ કોપડીમાંથી નીકળ્યો ત્યારે. ચાલો, પછી તમને કીધું છે કે ચાલો હસીએ. તો કે પેલું છે મોઢું બગાડીને હસવાનું, બીજું જુદા જુદા પ્રાણીના ચાળા પાડીને હસવાનું, એટલે કે મિયાઓ મિયાઓ બોલતા હોય ને તમે હસતા હોય એ રીતે. ત્રીજું કે ગાંડાની જેમ કોઈ ગાંડો હસતો હોય એ રીતે તમારે હસવાનું છે. ચોથું કે કોઈ ગલી પચી કરે તેવું હસો, તમને કોઈ ગલી પચી એટલે કે ગલગલિયા કરતા હોય અને તમે જે રીતે હસો એ. ત્યાર પછી પાંચમું, તમારા પપ્પા કે મમ્મીની જેમ હસો, તો તમારા પપ્પા અથવા તો મમ્મી જે રીતે હસતા હોય એ રીતે તમારે પણ હસવાનું છે. ચાલો, ત્યાર પછી નીચે તમને કીધું છે વાંચો અને હસો, તો તમારે જુદી જુદી રીતે હસવાનું છે. તમને કૌંસમાં જે રીતે આપેલું છે એ રીતે હસવાનું છે, હિ હિ હા 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 હો હો હુ હુ હુ, એ રીતે અલગ અલગ રીતે હસવાનું છે. એમાં જુઓ, પેલું જોઈ કે ઝાડ પરથી કીડી પડી ગઈ તો નીચે હાથી દબાઈ ગયો, તો કઈ રીતે હસવાનું, હિ હિ હિ. બીજું કે ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયું, તો કઈ રીતે હસવાનું, હો 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 હો. ત્રીજું કે પતંગે દોરી છોડવા માટે ફિરકીને મિસ્ડ કોલ કર્યો, તો કઈ રીતે હસવાનું, હો 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 હો. ચોથું કે મેં તો ડબ્બામાંથી કંઈ નહીં કાઢીને પેટ ભરીને ખાધું, તો કઈ રીતે હસવાનું, હિ. પાંચમું, કીડીએ હાથીનો શર્ટ પહેરી લીધું, તો કઈ રીતે હસવાનું, હા. છઠ્ઠામાં, મચ્છરે માઇકમાં ગીત ગાયું, તો કઈ રીતે હસવાનું છે, હિ. સાતમામાં, બળદી ખાવા માટે ઘાસનું તણકલું તોડ્યું તો તેના ઉપર સોમાભાઈ બેઠા હતા, તો કઈ રીતે હસવાનું છે, હા. તો આ રીતે તમારે હસવાનું છે ઘરે બેઠા બેઠા. ચાલો, હવે આપણે નીચે જોઈશું. તો એમાં તમને શું કીધું છે, વાતચીત. સોમાભાઈના બંને બળદના નામ પાડો, તમારે વાતચીત કરવાની છે. સોમાભાઈના બીજા નામ આપણે બળદના નામ પાડવાના છે, તો આપણે બીજું નામ પાડીશું ભૂરો અને કાળો. રેડી? ચાલો, બીજા તમે એવા ગમે તે નામ રાખી શકો છો, આપણે આ બે નામ રાખ્યા. ચાલો, બીજું, ગોરીઓ શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી, તો ક્યારે ક્યારે કરી હતી, તો કે ભાથું ખાઈ અને સૂતા, સૂઈ અને જાગીને જોયું ત્યારે પણ ગોરિયાને ન જોયો એટલે શોધતા હતા. પછી વાવણી આવી, બાજરી વાવી ત્યારે પણ સોમાભાઈ આખા ખેતરમાં ગોરિયાને શોધતા હતા. પછી દરરોજ ખેતર આવતા ત્યારે પણ સોમાભાઈ છે એ ગોરિયાને શોધતા હતા. ત્રીજું, છેલ્લે ગોરીઓ ક્યાંથી મળ્યો, તો છેલ્લે ગોરીઓ ક્યાંથી મળ્યો હતો, તો કે રોટલાની કોપટીમાંથી. ચોથું, ગોરીઓ મળ્યો તે તમને સાચું લાગે છે કે ગપ્પુ, તો આપણને શું લાગે છે, એ ગપ્પુ. કેમ? તો કે ગોરીઓ છે એ રોટલાની કોપટીમાંથી ક્યાંય મળે નહીં. પાંચમું, ગોરીઓ ક્યાંથી મળ્યો હોત તો તમને સાચું લાગત, તો કે ગોરીઓ છે એ સોમાભાઈના ખેતરમાંથી અથવા તેમના ઘરેથી મળ્યો હોત તો આપણને સાચું લાગેત. ચાલો, હવે પાછળના પેજ ઉપર જોવો. તો તમને કીધું છે પહેલાં કહો પછી લખો, તો તમારે પ્રશ્ન લખવાના છે. તમને ત્રણ પ્રશ્ન આપેલા છે, એ તમારે ટુ લાઇનમાં એટલે કે બંને ગુલાબી લીટીને અડે એ રીતે લખવાનું છે. ચાલો, એમાં પહેલો પ્રશ્ન વાંચીએ. તો પહેલો પ્રશ્ન છે, વાવણી પહેલાં શું કરવું પડે? તો વાવણી પહેલાં ખેતર ખેડવું પડે. શું કરવું પડે? ખેતર ખેડવું પડે. બીજો પ્રશ્ન છે, ખેડૂતે જાગીને શું જોયું? તો ખેડૂતે જાગીને જોયું તો એક બળદ ગાયબ હતો. ચાલો, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોવો, ગોરીઓ રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોત
તો પણ તમને તે ગપ્પું જ લાગ્યું હોત. તો કે ગોરીઓ રોટલાને બદલે બાજરીના ડુંડામાંથી મળ્યો હોત તો. તો ચાલો તમારે આ જવાબ લખી લેવાના છે. ત્યાર પછી તમને સૂચના આપી છે કે વાર્તામાં જે સૌથી પહેલાં થયું તે પહેલા નંબરે, પછી થયું તે બીજા નંબરે, એમ પાંચેય વાક્યો ગોઠવીને ફરીથી લખો. તો આપણે પહેલા વાક્યને વાંચી ત્યાર પછી આપણને ખબર પડે કે કયું વાક્ય પહેલાં આવે. તો પહેલું વાક્ય છે, બાજરીના દાણા છૂટા પાડ્યા. બીજું છે, સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. ત્રીજું છે, ગોરીઓ રોટલામાં બેઠો હતો. ચોથું છે, બે બળદમાંથી ગોરીઓ ગાયબ. પાંચમું વાક્ય, બાજરાનો રોટલો તૈયાર થયો. છઠ્ઠું વાક્ય, ખેતરમાં બાજરી વાવી. તો ચાલો આપણે એમાં પહેલો નંબર શેને આપશે? તો કે આપણને પહેલું વાક્ય જોવો દેખાય છે કે સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું, તો એનો પહેલો નંબર અપાય. તો ચાલો મેં સામે પહેલો નંબર કેને આપ્યો છે, સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું એ વાક્ય લખ્યું છે. ચાલો બીજું વાક્ય કયું આવશે? બે બળદમાંથી ગોરીઓ ગાયબ. કયું આવશે? બે બળદમાંથી ગોરીઓ ગાયબ. ત્રીજું આવશે, ખેતરમાં બાજરી વાવી. ખેતરમાં બાજરી વાવી. ત્યાર પછી ચોથું, બાજરીના દાણા છૂટા પાડ્યા. બાજરીના દાણા છૂટા પાડ્યા. પાંચમું, બાજરાનો રોટલો તૈયાર થયો. બાજરાનો રોટલો તૈયાર થયો. અને છઠ્ઠું, ગોરીઓ ખેતરમાં બેઠો હતો. ગોરીઓ ખેતરમાં બેઠો હતો. માત્રા કરતાં ભૂલી ગઈ છું, તમારે કરી લેવાની. ચાલો પછી વાંચો. તો ચાલો તમને સંવાદ આપેલો છે એ વાંચવાનો છે. અલી અને કિશન છે. અલી કહે છે, આ બસ કેટલી ધીમે ચાલે છે. કિશન કહે છે, ક્યારે ઘરે પહોંચશું આપણે? અલી કહે છે, અરે બસ કરતાં તો આપણે ઝડપથી દોડતા હોઈશું. કે તો કિશન કહે છે, તો પછી ચાલને બસને ખિસ્સામાં મૂકી દોડતા દોડતા ઘરે પહોંચી જઈએ. તો અલી કહે છે, પણ મારું ખિસ્સું તો ફાટેલું છે. તો કિશન કહે છે, તો તેમાંથી બસ નીચે પડી જશે. અલી કહે છે, એક કામ કર, બસને તારા લંચ બોક્સમાં મૂકી દે. તો કિશન કહે છે, હા. તો કિશન હા કરીને હસે છે. તો આ તમને શું લાગ્યું ગપ્પુ? કે બસ ખિસ્સામાં મૂકી શકાય કે બોક્સમાં ભરી શકાય? ન ભરી શકાય. તો શું છે એ? એક ગપ્પુ છે. આપણે જેવું ગપ્પુ ગોરિયાનું જોયું એવું જ આ એક ગપ્પુ છે. ચાલો ત્યાર પછી તમને નીચે જોડકા જોડવાના કીધા છે. જોડો ભીમકુમારના કામ. તો આપણે ભીમકુમારના કામને જોડવાનું છે. એમાં તમને ચિત્ર આપેલા છે અને સામે વાક્ય છે. તો જુઓ પહેલું ચિત્ર શું છે? તો કે ભીમકુમાર છે એ ચાંદો કાપડથી સાફ કરે છે. બીજા ચિત્રમાં બસ ચલાવે છે. ત્રીજા ચિત્રમાં હાથીને પાણી પાય છે. ચોથા ચિત્રમાં બ્રશ કરે છે. અને પાંચમા ચિત્રમાં ભીમકુમાર કસરત કરે છે. તો ચાલો આપણે ચિત્ર જોતા જશી અને એને વાક્ય સાથે જોડતા જશી. તો ચાલો પહેલું છે, ભીમકુમાર કાપડથી ચાંદો સાફ કરે છે. પહેલા ચિત્રને તેની સાથે જોડી દો. ચાલો બીજું, ભીમકુમાર બસ ચલાવે છે. તો બીજા ચિત્રને તેની સાથે જોડી દો. ત્રીજું છે, ભીમકુમાર હાથીને પાણી પીવડાવે છે. તો ત્રીજું તેની સાથે જોડી દો. અને ચોથું, ભીમકુમાર બ્રશ કરે છે. તો ચોથા ચિત્રને તેની સાથે જોડી દો. અને છેલ્લું, ભીમકુમાર કસરત કરે છે. તો તેને બીજા વાક્ય સાથે જોડી દો. ચાલો જોડાઈ ગયું બધાને. તો ચાલો હવે તમારું લેસન છે કે પાના નંબર 81 એ તમારે ટુ લાઇન બુકમાં લખવું. અસ્તુ, જય હિન્દ.